સર, હું મિડલ ક્લાસ માણસ છું અને મેરિડ છું, એટલે તમે મારી પાસેથી વધુ અપેક્ષા ના રાખો પ્લીઝ. સમજુ, માણસ પોતાની આવકનો 10% હિસ્સો ઇન્વેસ્ટ કરે દર મહિને, પણ મારે તો દર મહિને 10% ઉછી ના લેવા પડે છે. થોડાક રૂપિયાની જરૂર હતી. બે દિવસ મોડો પડે બકા. હા, પૈસા નહીં આપી શકું. બે હા પાડે છે કે ના? ધાતુ સવાર બની માટલી જીરાણી, સૌ કટન મૂરખનો બાહુબલી. દોડ દોડ તું હવે ભરી લે કોકો પાણી. તું એને બહુ ઢીલો હે, થોડો ફેમિલી ઉપર દાબ રાખ, રૂઆબ રાખ. રોજ મને ટોંટ મારો છે, તે કઈ કર્યું નથી, કઈ ઉકાળ્યું નથી. તમે શું રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઊભી કરેલી? ઇન્ટરેસ્ટ પે પૈસે દેને વાલો કી લાઈન મે આપકે જૈસા જેન્ટલમેન કભી નહીં દેખા. 10 દિન મે અગર પૈસા નહીં દિયા તો તેરે પાંવ તોડ કે હાથ મે દે દેગા. પલટે ગમ હે તો રમ હે. 1500 રૂપિયા તો લ્યા, તેલ નો ડબ્બો આઈ જાય. ઘેર જઈને ગ્લાસ ભરીને તેલ પી લેજે. એટલે ભાઈ, તને તેલ માં દારૂ માં કોઈ ફરક જ નથી દેખાતો? કેટલો મિડલ ક્લાસ છે તું? જો તું બકા ફાટી પડી છે તારી દુનિયાદારી, સમજી લે તું હવે. તારા પેરેન્ટ્સ ને કેવું છે ખબર છે? કે જમાઈ મારો ડાયલો ને દીકરો મારો બાયલો. મારા ઘરનો કોઈ પણ પ્રસંગ હોય ને તો તમે મને એક વાર તો રડાવો જ છો. તું તારા ઘરવાળા સામે બોલી જ નથી શકતો, તું તારી વહુની સામે બોલી નથી શકતો. લગ્નના સાત ફેરા પતે કે પતિની જીભ જ કાપી નાખવી જોઈએ, બીકોઝ એમ તો કહેવાય કે જીભ નથી એટલે નથી બોલી શકતો. હું કોમન મેન છું, સુપરમેન નહીં.